તો ઈરાનના હુમલા બાદ હવે વિશ્વ યુદ્ધના ઈંધાણ પણ છે. ત્યારે આ હુમલા અને ઈરાન અને ઇઝરાયલની કેટલીક વિગતો પર નજર કરી લઈએ. 200થી વધુ બેલેસ્ટિક મિસાઇલથી આ હુમલો જે ગઈકાલે કરવામાં આવ્યો હતો તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આપને જણાવી દઈએ, તે 200થી વધુ બેલેસ્ટિક મિસાઇલ હતી. તો ઇઝરાયલના રહેણાંક વિસ્તારોમાં તબાહી મચાવવામાં ઈરાન સફળ રહ્યું છે તેમ ઈરાન તરફથી આ નિવેદન સામે આવ્યું. તો ઈરાન ઇઝરાયલના સંવેદનશીલ ઠેકાણા ઉપર ઈરાની મિસાઇલો ત્રાટકી છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં જે મિસાઇલ ત્રાટકી છે તેને લઈને ઈરાન તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. ઇઝરાયલના સૈન્ય ઠેકાણા, ગુપ્તચર ઠેકાણાઓને પણ ટાર્ગેટ ઈરાને કર્યો છે અને આ બેલેસ્ટિક મિસાઇલ ત્યાં પણ છોડવામાં આવી છે. તો વિવિધ વિસ્તારોમાં પણ આ મિસાઇલ છૂટી છે. 90% મિસાઇલ તે ટાર્ગેટ પર લાગી છે તેમ ઈરાનનો દાવો છે. મહત્વનું છે, જે પ્રમાણે આ મિસાઇલો છૂટી છે, 90% ટાર્ગેટ પર લાગી છે. તો તેલ અવિવના મોસાદ હેડક્વાર્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે જે ગુપ્તચર એજન્સી ઇઝરાયલની છે તે મોસાદ છે અને તેલ અવિવ ઇઝરાયલનું જે કેપિટલ છે, મુખ્ય મથક છે. તો દક્ષિણ ઇઝરાયલના નિવાતિમ એરબેઝ પર ઈરાને હુમલો કર્યો અને તેને પણ નષ્ટ કર્યું છે તેવા ઈરાનના દાવા છે. તેલ અવિવની નજીક આવેલા ગિલોટ મિલિટરી બેઝ પર પણ આ બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં તે સફળ રહ્યું છે. તો અજદોદના સૈન્ય ઠેકાણાઓને પણ ઈરાને નિશાને લીધા અને ત્યાં પણ હુમલો કર્યો છે. કુલ 200 જેટલી બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી. તો ફરી એકવાર ઇઝરાયલની આયન ડોમ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે તેમ ઈરાન તરફથી જણાવવામાં આવ્યું છે. તો આયન ડોમ સિસ્ટમ નિષ્ફળ જવાનો દર 30%થી વધીને હવે તે 40% થઈ ગયો છે. આ પહેલાં પણ જ્યારે હમાસે હુમલો કર્યો હતો ત્યારે પણ તે નિષ્ફળ ગઈ હતી તેમ જણાવવામાં આવ્યું હતું. તો ઇઝરાયલ અને ઈરાનની તાકાતની પણ વાત કરી લઈએ. ઇઝરાયલ અને ઈરાનની જે પ્રમાણેની તાકાત છે, ઇઝરાયલમાં કુલ 6.70 લાખ સૈનિકો છે જ્યારે ઈરાનમાં 11.80 લાખ સૈનિક છે. આ અંતર આપ સમજી શકો છો કે જે લગભગ ઇઝરાયલ કરતા ડબલ સૈનિકો ઈરાન પાસે છે, જે આ આંકડો જ બતાવી રહ્યા છે. વાયુ સૈનિકની વાત કરીએ તો 89,000 વાયુ સૈનિક ઇઝરાયલ પાસે છે અને 42,000 વાયુ સૈનિક ઈરાન પાસે છે. આ આંકડો પણ આપ સમજી શકો છો અને કમ્પેર કરી શકો છો કે બંને પાસે કેટલા સૈનિકો અને કેટલું સશસ્ત્ર બળ છે. લડાકુ વિમાનની વાત કરીએ, જે આંકડો ખૂબ જ ચોંકાવનારો છે. ઇઝરાયલ પાસે જે લડાકુ વિમાન છે તે માત્ર 12 છે અને બીજી બાજુ ઈરાન પાસે 86 જેટલા આ લડાકુ વિમાન છે. તો જે પ્રમાણે આ આંકડા છે તે ખૂબ જ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને ચોંકાવનારા પણ છે. હેલિકોપ્ટરની વાત કરીએ, હેલિકોપ્ટર 146 ઇઝરાયલ પાસે છે અને બીજી બાજુ 129 ઈરાન પાસે છે. આ આંકડો પણ, જેમાં ઇઝરાયલમાં વધારે હેલિકોપ્ટર અને ઈરાનમાં ઓછા છે. ટેન્કની વાત કરીએ, ઇઝરાયલ પાસે 1370 ટેન્ક છે અને ઈરાન પાસે 1996 ટેન્કનું આખું બળ છે. આ ખૂબ જ મહત્વની માહિતી છે ઇઝરાયલ અને ઈરાનની જે સશસ્ત્ર બળ છે તેની. તો સૈન્ય વાહનોની વાત કરીએ, ઇઝરાયલ પાસે 43,407 સૈન્ય વાહનો છે અને બીજી બાજુ ઈરાન પાસે 65,765 કુલ સૈન્ય વાહનો છે. એમાં તમારા તમામ વાહનો આવી ગયા. આ કમ્પેરિઝન આપ જોઈ શકો છો, લગભગ 20,000 વાહનો ઈરાન પાસે વધારે છે. હવે આ બંને દેશો છે તે સમુદ્રને અડીને આવેલા છે, એટલે સબમરીન પર ખૂબ જરૂરી છે. ઇઝરાયલ પાસે 5 સબમરીન છે અને ઈરાન પાસે કુલ 19 સબમરીન છે અને તે જ તેની તાકાત માનવામાં આવી રહી છે.